ખેડા જિલ્લામાં પશુઓમાં ફેલાયેલો લંપી સ્ક્રીન ડિસીઝ પશુઓમાં કહેર બની ચૂક્યો છે, ત્યારે કપડબંજ તાલુકાના ઉકરડીના મુવાડા પ્રાથમિક શાળાના દરવાજાની બહાર જ દિવાલને અડીને પશુઓને બાંધવામાં આવી રહ્યા જાણે કે તબેલો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હાલ લંપી સ્ક્રીનની બીમારીનો ક્રેઝ જોવાઈ રહ્યો છે. આ બીમારીની અસર નાના બાળકોને પણ થઈ રહી છે, જે બાળકોને હાથમાં પગમાં લાલ ચાટાવાળા રંગના દાણા જોવા મળે છે. જો પશુઓ શાળા બહારના ભાગમાં આ જ રીતે બાંધવામાં આવશે તો પશુઓનો જે લંપી સ્ક્રીનની બીમારી છે તે બીમારીની અસર શાળામાં ભણતા નાના બાળકોને થશે અને બીમાર પડશે તો તેની જવાબદારી કોણ નિભાવશે? આવા સવાલ ઉકરડીના મુવાડાના ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો જવાબદારી લેશે, વિદ્યાર્થીઓ કે વાલીઓ જવાબદારી લેશે, ગામના સરપંચ કે તલાટી જવાબદારી લેશે, આરોગ્ય વિભાગના અધિકારીઓ કે હેલ્થ ઓફિસરની જવાબદારી રહેશે. આ માટે એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે શાળાની બહાર, પ્રાથમિક શાળાની બહાર જે ઢોર ઢાકર વાંધવામાં આવી રહ્યા છે અને જે જમીન ગામવાળાઓ પાસે છે તે તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવશે કે પશુને દૂર કરવામાં આવશે? જો આ નહીં કરવામાં આવે તો રોગચાળો ફેલાવાની દહેશત લોકોમાં ફેલાઈ છે. હાલમાં પશુઓમાં અને તેમાંય ખાસ કરીને ગાયોમાં લંપી નામનો વાયરસે કહેર મચાવ્યો છે, ત્યારે તેની અસર ગ્રામજનો પર ન પડે તેને લઈને ગ્રામજનોમાં પણ દહેશત જોવા મળી રહી છે કે ઉકરડીના મુવાડા પ્રાથમિક શાળાની આગળ બાંધેલી ગાયોને અને જે તબેલો બનાવ્યો છે તે તબેલાની જેમ બાંધેલી ગાયોને દૂર કરવામાં આવશે અને તે દબાણ દૂર થશે કે નહીં થાય તે જોવાનું રહ્યું.